આ તરફ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની પ્રદેશ કારોબારી બેઠક શરૂ થઈ રહી છે. બેઠકમાં પ્રભારી અશોક ગેહલોત, અહેમદ પટેલ હાજર રહ્યા હતા. દિલ્હી હાઈકમાન્ડ સાથે વિચારણા બાદ નવા સંગઠનને ઓપ અપાશે, જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 2/3 બહુમતીથી જીતશે. ગુજરાતમાં એક જ અવાજ કોંગ્રેસ આવે છે. ભાજપ સરકારની નિષ્ફળતા અંગેના મુદ્દાઓ નક્કી થશે. સરકારની નિષ્ફળતા અંગે આંદોલનની વ્યૂહરચના ઘડાશે. વિસ્તૃત કારોબારીમાં યુવકો અને યુવતીઓ પણ જોડાશે. વિધાનસભાની ચૂંટણીઓનો રણશિંગો ફૂંકવાની સાથે કોંગ્રેસને 2/3 બહુમતી મળશે એ આજના દિવસનો સંકલ્પ રહેશે. એક અવાજ કોંગ્રેસ આવે છે.